નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઠંડલ સોનલ અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણ આસપાસમાં અભ્યાસ કરીશું પર્યાવરણ આસપાસમાં હવે આપણે જોઈશું પ્રકરણ બાવીસ ફરી ઉપડ્યા પ્રકરણનું નામ છે ફરી ઉપડ્યા તો હવે આજે આપણે સમજૂતી મેળવીશું ફરી ઉપડ્યા તો જોઈએ ધનુનું ગામ આજે બધા સંબંધીઓ દશેરા ઉજવવા માટે ધનુના ઘરે આવ્યા છે કે બધા સગ સગ સંબંધીઓ જે છે એ દશેરા ઉજવવા માટે ક્યાં આવ્યા છે ધનુના ઘરે આવ્યા છે તેઓ તેમનો સામાન બળદગાળામાં લઈને આવ્યા છે સામાન આપણે જોઈ શકીએ છીએ કે પહેલાંના સમયમાં લોકો બળદગાળાનો ઉપયોગ કરતા હતા કે તેઓ જવા માટે આવવા માટે સામાનો લઈ જવા માટે બળદગાળાનો ઉપયોગ કરતા હતા ધનુના પિતા પરિવારમાં સૌથી મોટા છે તેથી બધા તહેવારો તેમના ઘરે જ ઉજવાય છે ધનુની માતા મામી અને તેની કાકી પૂરણપોળી બનાવવામાં વ્યસ્ત છે પૂરણપોળીને વેદમી પણ કહેવામાં આવે છે ખાસ યાદ રાખવું કે એમની માતા મમ્મી કાકી બધા શું બનાવે છે પૂરણપોળી બનાવી રહ્યા છે તેની સાથે તીખી કઢી પણ બનાવવામાં આવી છે જે દશેરાનો સમય છે વિવિધ વાનગીઓ બનાવે છે તો ઘરની જે સ્ત્રીઓ છે એ પૂરણપોળી વેદમી જેવી વાનગીઓ બનાવી રહ્યા છે સાથે તીખી કઢી પણ છે આખો દિવસ હસવામાં અને વાતો કરવામાં પસાર થયો પરંતુ સાંજ પડતા બધાના મૂળ બદલાઈ ગયા સ્ત્રીઓ અને બાળકોએ તેમનો સામાન બાંધવાનું ચાલુ કર્યું પુરુષો મુકાદમ એટલે કે પ્રતિનિધિ સાથે બેઠા જે પ્રતિનિધિને શું કહેવામાં આવે તો મુકાદમ અહીં આ શબ્દ પણ યાદ રાખો કે મુકાદમ એટલે પ્રતિનિધિ પ્રતિનિધિ સાથે બેઠા મુકાદમ દરેક પરિવારે લીધેલી લોનની વિગત આપતો હતો કે પરિવારે જે લોન લીધી હતી એની વિગતો આપતો હતો પછી આગળના થોડા મહિનાઓ માટે વાત થઈ મુકાદમ ગામ લોકોને આગળના છ મહિના તેઓએ કયા વિસ્તારમાં જવાનું રહેશે તે સમજાવતો હતો કે જે ગામનો પ્રતિનિધિ છે તે તેઓને શું સમજાવતો હતો કે છ મહિના તેઓએ કયા વિસ્તારમાં જવાનું રહેશે તે તેઓને તેમના ખર્ચા માટે થોડા પૈસાની લોન પણ આપે છે ધનુને યાદ છે કે આ નિયમિતપણે થતું રહેતું કે અમુક સમય થાય એટલે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હતી આ ધનુને ખબર છે તો આપણે મિત્રો અહીં યાદ રાખવું કે મુકાદમ એટલે પ્રતિનિધિ ઋતુ ધનુનો જે પરિવાર છે એ ખેડૂતોની જે મોટી જમીન છે એમાં કામ કરે છે બીજા ઘણા પરિવારો પણ આવી જમીન પર કામ કરે છે આવી જમીન પર કામ કરે છે તેઓએ આ મહિનામાં પૂરતા પૈસા કમાઈ લે છે કે જ્યારે મોટી જમીન પર કામ કરે છે ત્યારે તેઓ પૈસા કમાઈ લે છે પરંતુ જ્યારે વરસાદ ન હોય અને ખેતરોમાં કામ પણ ન હોય ત્યારે બાકીના છ મહિના કેવી રીતે નિભાવવા તેથી દરેક જણ મુકાદમ પાસેથી ઉછીના પૈસા લે છે કે જ્યારે મોટી જમીન પર કામ કરે છે ત્યારે તો પૈસા મેળવી લે છે પરંતુ જ્યારે વરસાદ ન હોય ત્યારે કઈ રીતે તેઓ પોતાનું ગુજરાન ચલાવશે એના માટે મુકાદમ એટલે કે જે પ્રતિનિધિ છે એની પાસેથી પૈસા ઉછીના લે છે તે પૈસા પરત આપવા તેઓએ મુકાદમ માટે કામ કરવું પડે છે મુકાદમ શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ છે મુકાદમ એ શું કરે છે તો શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ છે તે તેમને શેરડીની ફેક્ટરીમાં કામ શોધવામાં મદદ કરે છે શું કરે છે કે શેરડીની ફેક્ટરીમાં કામ શોધવામાં મદદ કરે છે હવે જોઈએ આપણે કે ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે તેમની પોતાની જમીન છે તો આપણે શું કરી શકીએ છીએ કે ના ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે પોતાની જમીન નથી ત્યાં થોડા જ ખેડૂતો પાસે પોતાની જમીન છે વર્ષના કયા સમય દરમિયાન ધનુના પરિવારને કામ મળે છે કયા સમય દરમિયાન તેમની પાસે કામ હોતું નથી તો ધનુના પરિવારને વર્ષમાં વરસાદની ઋતુથી દશેરાના તહેવાર સુધી જ કામ મળે છે બાકીના છ મહિના જેમાં વરસાદ નથી થતો તે સમય દરમિયાન તેમને કામ હોતું નથી આગળ તમે ધનુના પરિવાર જેવા અન્ય પરિવારને જાણો છો કે જેમને કામની શોધમાં મહિનાઓ સુધી તેમનું ગામ છોડીને જવું પડે છે જો આપણે એને ખબર હોય તો આપણે આ ચર્ચાઓ કરી શકીએ છીએ કે ઘણા એવા પરિવાર હોય છે કે કેટલા મહિનાઓ સુધી પોતાનું ગામ છોડીને પોતાના કામ કરવા માટે જાય છે આગળ વિચારો અને શોધી કાઢો જો ધનુના ગામમાં લોકો કામની શોધમાં તેમનું ગામ છોડે નહીં તો તેમને પોતાના ગામમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે પ્રશ્ન છે કે જો ધનુના ગામના લોકો કામની શોધમાં પોતાનું ગામ ના છોડે તો તેઓને કઈ મુશ્કેલીઓ અનુભવાય તો જો ધનુના ગામના લોકો તેમનું ગામ છોડે નહીં અને કામ શોધે તો ગામમાં તેમને કામ ન મળે તેની ભરણ પોષણ અને અન્ય કામ માટે પૈસા પણ ના મળે આમ લોકોને જીવન વ્યવહાર સંબંધી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આગળ ધનુના ગામમાં વરસાદ ન હોય ત્યારે ખેતી થઈ શકતી નથી શું ખેતી વરસાદના પાણી વગર પણ થઈ શકે છે કેવી રીતે તો હા વરસાદના પાણી વગર ખેતી થઈ શકે છે સિંચાઈની વિવિધ પદ્ધતિઓ જેવી કે કેનાલ એટલે કે નહેર ટ્યુબવેલ કૂવો વગેરે દ્વારા સિંચાઈ માટે આવશ્યક પાણી મેળવી શકાય છે અને ખેતી થઈ શકે છે આગળ જોઈશું આગામી મહિનાઓમાં ધનુ તેમના માતા પિતા તેના કાકા અને તેમના બે મોટા બાળકો તેમના મામા મામી અને તેમની બે દીકરીઓ તથા ગામમાંથી ચાળીસ પચાસ પરિવારો તેમના ઘરથી દૂર જશે તો આજે આપણે ઘણા એવા લોકો ગામની દૂર જશે આ છ મહિનાઓમાં ધનુ અને તેના જેવા બીજા કેટલાક બાળકો શાળાએ જઈ શકશે નહીં ધનુના વૃદ્ધ દાદા વૃદ્ધ દાદી તેના પ્રજ્ઞાચક્ષુ કાકી અને તેની બે ત્રણ મહિનાની પિતરાઈ બહેન ગામમાં જ રહેશે કોણ કોણ ગામમાં રહેશે તો ધનુના વૃદ્ધ દાદી છે એ એના પ્રજ્ઞાચક્ષુ કાકી અને તેની બે ત્રણ મહિનાની પિતરાય બહેન એ ગામમાં રહેશે બીજા ઘરોમાં પણ વૃદ્ધો અને બીમાર માણસો જ ગામમાં રહેશે બાકીના જે કામ કરશે એ તો કામ કરવા માટે જશે ધનુ તેના દાદીમાને ખૂબ યાદ કરે છે ધનુને હંમેશા લાગ્યા કરે છે તેની દાદીની સંભાળ કોણ રાખશે પરંતુ ધનુ શું કરી શકે હવે આપણે જોઈએ ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો કામ શોધવા ગામ છોડી જશે પરંતુ કેટલાક લોકો ગામમાં રહેશે આવું શા માટે બન્યું તો ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો પાસે જમીન નથી તેઓ કામ શોધવા ગામ છોડી જશે ઘરના વૃદ્ધો બીમાર લોકો નાની ઉંમરના બાળકો કામ કરી શકતા ન હોવાથી તેઓ અને તેમને સાચવવા અમુક લોકો ગામમાં રહેશે વળી ઘરોની રખેવાળી અને પશુઓની સાર સંભાળ વગેરે જેવા કામો માટે કેટલાક લોકો ગામમાં જ રહેશે જ્યારે ધનુ અને બીજા ભણતા બાળકો છ મહિના માટે ગામ છોડી જશે ગામની શાળામાં શું થશે તો ધનુ અને બીજા ભણતા બાળકો જ્યારે છ મહિના માટે ગામ છોડી જશે ત્યારે ગામના જમીનવાળા ખેડૂતોના બાળકો જ શાળામાં ભણવા માટે જશે ગામની શાળામાં ભણતા છોકરાઓની સંખ્યા ઓછી થઈ જશે પણ શાળા તો ચાલુ જ રહેશે આગળ તમારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો બહાર જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યો માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે તો મિત્રો આપણે આપણું મંતવ્ય આપી શકીએ છીએ કે આપણા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામથી બહાર જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યોની દેખભાળ રાખવા જમવાની વ્યવસ્થા કરવા આપણા મમ્મી સાથે રહે કાકી સાથે રહે કોઈ પણ સાથે રહે છે અને જો અનિવાર્ય સંજોગોમાં કામ માટે મમ્મીને પણ બહાર જવું પડે તો કોઈ બીજી વ્યક્તિ એમની વ્યવસ્થા માટે ઊભો રહે છે હવે આગળ જોઈએ દશેરા પછી દશેરા પછી આ પરિવારોનો કાફલો હવે શેરડીના ખેતરો અને ફેક્ટરીઓ નજીક રહેઠાણ બનાવશે છ મહિના માટે તેઓ સૂકી શેરડી અને તેના પાંદડામાંથી બનાવેલી એમની ઝૂંપડીઓમાં રહેશે ક્યાં રહેશે તો સૂકી શેરડી કારણ કે જે વિસ્તાર છે એ શેરડીવાલો છે એટલે તેઓ શેરડીવાળા વિસ્તારમાં રહેશે એટલે સૂકી શેરડી અને પાંદડામાંથી બનાવેલી ઝૂપડીઓમાં જ રહેશે પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપવા જશે સ્ત્રીઓ શેરડીના ભારાઓ બાંધશે પછી ભારાઓને શેરડીની ફેક્ટરીમાં લઈ જવામાં આવશે ધનુ વારંવાર તેના પિતા સાથે જાય છે ઘણી વખત તેઓ ફેક્ટરીની બહાર બરદગાળામાં રાત્રિ વિતાવે છે કે ક્યાં સુઈ છે બરટગાળામાં સૂઈ જાય છે ત્યાં ધનુ બળદો સાથે રમે છે અને આજુબાજુ ફર્યા કરે છે તો આ પ્રકારે ધનુ ત્યાં કે બરદો સાથે રમતો હોય છે અને આમ તેમ ફરતો હોય છે આગળ જોઈએ તો તેના પિતાને ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને પહોંચ એટલે કે તેમણે કેટલી શેરડી આપી તેનો હિસાબ બનાવવાની રહેતી ધનુના પિતાને તેઓ આ પહોંચ તેમના લોનના ખાતાનો હિસાબ રાખનારા પ્રતિનિધિને આપતા એના પિતા કોને આપતા તો પ્રતિનિધિને આપતા પ્રતિનિધિ આગળના અઠવાડિયાના ખર્ચા માટે તેમને થોડા પૈસા પણ આપતા કે આગળનું અઠવાડિયું આવી રહ્યું છે તો ખર્ચા માટે પૈસા પણ આપતા હતા પછી ધનુની માતા અને મામી બાળકોને નજીકના બજારમાં આગળના અઠવાડિયા માટે લોટ અને તેલ ખરીદવા સાથે લઈ જતા ઘણી વખત મામી બાળકો માટે થોડા લાડવા અને મીઠાઈઓ ખરીદતા હતા એમની મામી જે છે એ જે ત્યાંના બાળકો છે એમના માટે લાડુ અને મીઠાઈઓ ખરીદતા હતા તેમણે ધનુ માટે પેન્સિલ રબર અને નોટબુક પણ ખરીદ્યા અંતે તો એમનો પ્રિય છે કે ધનુ એ એમના મામીનો પ્રિય છે પરંતુ ધનુ તેને છ મહિના નહીં વાપરી શકે કારણ કે તે તો શાળાએ જતો નથી એટલા માટે મામીની ઈચ્છા ધનુને ભણાવવાની ભણાવીને જીવનમાં કંઈક બનાવવાની છે ધનુ આ રીતે તેના પરિવાર સાથે અહીં દહીં ફરતો રહે એવું તે ઈચ્છતા નથી કે એમના જે મામી છે એવું ઈચ્છા નથી કે ધનુ એમના પરિવાર સાથે છ મહિના ફરતો રહે અને ના ભણે એવું ઈચ્છતા નથી મામા અને મામી તેના માતા પિતા ને કહે છે કે મામા મામી જે છે એના માતા પિતાને કહે છે કે જ્યારે ફરી આપણે દશેરા પછી ગામ છોડવાનું થાય ત્યારે ધનુને તેની દાદી અને કાકી સાથે જ મૂકી આવીશું ગામના બીજા બાળકોની જેમ તે શાળાએ જશે અને એનું ભણવાનું ચાલુ રાખશે તે આગળ ભણશે અને કંઈ બનશે તો મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ કે ધનુની પરિસ્થિતિ કેવી છે કે એને શાળાની શાળાએ જવાની ઈચ્છા છે તો પણ એ શાળાએ જઈ શકતો નથી તો મિત્રો આપણે અહીં સમજવું જોઈએ કે આપણે તો એવા નસીબદાર છીએ કે આપણે શાળાએ જઈ શકીએ છીએ ભણી શકીએ છીએ આપણને મનગમતી વસ્તુઓ આપણને મળે છે તો આપણે અહીં આ રીતે ધનુની પરિસ્થિતિ જોઈ શકીએ છીએ આગળ મામી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે તો મામી એવું કેમ ઈચ્છે છે તો ધનુની મામી ધનુ ધનુની મામીને ધનુ પ્રિય છે તે ઈચ્છે છે કે ધનુ સારી રીતે ભણે મોટો થઈને કંઈક બને અને સારી નોકરી મેળવે આમ થાય તો તેને પરિવારની સાથે અહીં તહીં ફરવું ના પડે તેની મામી ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે આગળ જ્યારે તમે લાંબા સમય માટે શાળાએ જઈ શકો તેમ ન હોય તો શું થાય તો આપણે કંઈક કારણસર હોય અથવા તો બીમાર હોઈએ ત્યારે આપણે ના જઈ શકીએ તો કેટલાક પ્રકરણો ભણાવી દીધા હોય તો એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ વધારે મહેનત કરવી પડે છે અને ખૂબ જ મુશ્કેલી પડે છે આગળ ચર્ચા કરો અને લખો ધનુને તેના ગામના લોકો સાથે ગામ છોડીને જવું પડે છે તે સમયે કોઈ સગવડ કરી શકાય કે જેથી ધનુ તેનું ભણવાનું ચાલુ રાખી શકે કેવા પ્રકારની તો આપણે કહી શકીએ છીએ કે ધનુ પોતાની પરિવાર સાથે તે જ વિસ્તારમાં જાય તે વિસ્તારની શાળામાં જે તે ધોરણમાં ભણવા બેસાડી શકાય આ ઉપરાંત સરકારની યોજના મુજબ આવા બાળકો માટે જે તે સ્થળે નજીકની શાળાના શિક્ષક ભણાવવા આવી શકે સ્થળાંતર થતાં લોકો અને વિસ્થાપિત માટે સરકારે આવી યોજના કરી છે કે નજીકના વિસ્તારમાં તેઓ જાય તો તેઓને શિક્ષકો ત્યાંના જે હોય એ ભણાવવા આવી શકે શું તમે કોઈ એવી નોકરી કામ વિશે જાણો છો જેના લીધે લોકોના તેમના પરિવારથી ઘણા મહિના દૂર રહેવું પડે આ પુસ્તકમાંથી ઉદાહરણ જુઓ અને લખો કે એવી કઈ નોકરી છે જેના લીધે ગામ છોડીને જવું પડે તો આપણે જોઈએ કે અવકાશયાનમાં મુસાફરી કરવી હોય આપણે આ ચેપ્ટર ભણી ગયા છે વિદેશમાં જઈને નોકરી કરવી હોય સૈનિક તરીકે કામ કરવું હોય શેરડીની ફેક્ટરીમાં મજૂરી કરવી હોય બોર્ડિંગ શાળામાં ભણવા જવું હોય પર્વતારોહણ કરવું હોય તો આવા જે આપણે કહી શકીએ છીએ આવા જે પ્રકારના કાર્યો છે એના માટે ગામ છોડીને જવું પડે છે જુદા જુદા પ્રકારના ખેડૂતોના જીવનમાં શું સમાનતા અને તફાવત છે તો આપણે કહી શકીએ છીએ કે ખેડૂતોના જીવનમાં મોટાભાગના ખેડૂતો ખેડી ખેતી પર જ નિર્ભર હોય છે તેમના પરિવારના મોટાભાગના સભ્યો ખેતી સાથે જોડાયેલા હોય છે લોકો સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર રહે છે લોકોમાં ઘણા બધા ઓછું ભણેલા હોય છે મોટાભાગના ખેડૂતો જૂની પદ્ધતિથી જ ખેતી કરે છે અને ખેડૂતના જીવનમાં તફાવત જોઈએ તો કેટલાક ખેડૂતો જ પોતાની જમીન હોય છે કેટલાક ખેડૂતોના ઘરના થોડાક સભ્યો ખેતી કરે છે બાકીના સભ્યો કામ કરે છે કેટલાક ખેડૂતો ભણેલા હોય છે અને મોટાભાગના થોડું ભણેલા કે અભણ હોય છે કેટલાક ખેડૂતો આધુનિક યંત્રોથી ખેતી કરે છે તો આપણે આ પ્રકારે આ જવાબ જોઈ શકીએ છીએ કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું આપણે આગળ પણ આ શબ્દ વિશે શીખી ગયા છીએ તો શહેરોમાં નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામના લોકો આજીવિકા મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરે છે બાળકોના સારા શિક્ષણ માટે પણ સ્થળાંતર કરે છે પૂર વાવાઝોડું કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે બંધ બાંધવાનો હોય કે ગામમાં ગામ ડૂબમાં જતું હોય ત્યારે પણ સ્થળાંતર કરે છે નેશનલ હાઈવે બનતો હોય કે મોટા ઉદ્યોગો સ્થપાતો હોય ત્યારે પણ સ્થળાંતર થાય છે તો આ પ્રકારે આપણે સ્થળાંતર વિશેની સમજૂતી મેળવી શકીએ છીએ તો મિત્રો આ પ્રકરણ ખૂબ જ ટૂંકું છે તો આ પ્રકરણમાંથી તમારે સ્વધેપોથીના પ્રશ્નો કરવા અને એક્સ્ટ્રા ક્વેશ્ચન પીડીએફ દ્વારા મોકલવામાં આવશે એ તમારે નોટબુકમાં લખવાનું રહેશે થેન્ક યુ